મને થોડી વિચિત્ર કહેવું છે જન્માષ્ટમીને દિવસે જ મને ભાલકા તીર્થ હંમેશા યાદ આવે છે ખિન્ન થઈ જાઉં છું શુભ શુભ બોલવાના વિચારવાના અવસરે એ અમંગળ અને અશુભ પળ કેમ યાદ આવતી હશે આપણે જંતુ જેવડા જીવ આપણે રાધા કૃષ્ણની ધૂન બોલાવી નાચી જાણીએ પણ આપણે આધે કૃષ્ણને તો પહેચાન્યા નથી આપણે જન્માષ્ટમી ઉજવી શકીએ આપણે માખણ મિશ્રીને ફ્રીઝના ડીપ સ્ટોરેજમાં મૂકીને રાજી થઈ શકીએ પણ આપણે ખરા અર્થમાં કૃષ્ણમય ન બની શકીએ શ્રી કૃષ્ણ વિશેની વાતો કરવી આપણો દંપ છે જો એમ ન હોય તો કૃષ્ણની છેલ્લી ઘડીએ તેઓની સાથે ભાલકા તીર્થ પર હાજર રહેવાની ક્ષણ મળે એવી પ્રાર્થના કરતા રહેવી જોઈએ પોતાનાથી સાવ જ નજીક એવા અર્જુનને તેનું હિત સમજાવવામાં શ્રી કૃષ્ણએ આઠ આટલું ભેજાનું દહીં કરવું પડ્યું તો પછી આપણા જેવા જંતુને કૃષ્ણ કેમ સમજાવી શકે જન્મ સમયે જ નિર્વાણનો વિચાર થવો જોઈએ કારણ જન્મ શુભ છે તો મંગળ મૃત્યુ પણ છે આપણે શ્રી કૃષ્ણને પામવા ઊંચા કુટકા મારવા તત્પર છીએ પણ શ્રી કૃષ્ણની ગહેરાઈને નાણવા તૈયાર નથી આપણી તો ભક્તિએ છબછબિયા કરવા જેવી છે આપણે તો શરીર અને આત્માને અલગ પાડી સમાધાન શોધી લીધું છે આમ કર્યું કે તેમ થયું તો તરત બોલી નાખ્યું એ એ આમ કે તેમ તો મારા શરીરે કર્યું મારો આત્મા શુદ્ધ છે આ પલાયન છે સગવડિયો ધર્મ છે ઈશ્વર સાથેનું અડકલું છે શ્રી કૃષ્ણ તો ટોટાલિટીની વિભૂતિ છે જે અંદર છે તે બહાર છે જે મનમાં છે તે જ વર્તનમાં છે જન્મ જેટલું જ એને મૃત્યુ મંગળ લાગે છે કારણ શ્રી કૃષ્ણ જાણે છે કે આત્માનો જે છેડો દેખાય છે તે શરીર છે અને શરીરનો જે છેડો દેખાતો નથી તે આત્મા છે દૃશ્યનો જ ભેદ છે જેમ ઓશોએ આજથી પચાસેક વર્ષ પહેલા કહ્યું કે પરમાત્મા અને પ્રકૃતિ જેવો કોઈ દ્વંદ્વ નથી પરમાત્માનો જે હિસ્સો દૃશ્ય છે તે પ્રકૃતિ છે અને પ્રકૃતિનો જે છેડો આજે પણ અદૃશ્ય છે તે પરમાત્મા છે પ્રકૃતિ જ લીન થતાં થતાં પરમાત્મા બની જાય છે તો પરમાત્મા જ પ્રગટ થતાં થતાં પ્રકૃતિ બની જાય છે શ્રી કૃષ્ણ અવતરે ત્યારે રૂડા લાગે તો એ જ કૃષ્ણનું નિર્વાણ કેમ દુઃખદાયક બને બે ઘડી માટે કલ્પના કરીએ આંખ બંધ કરી વિચારીએ કે ભાલકા તીર્થ પર શ્રી કૃષ્ણ સાથે હું કે તમે હોત તો નિર્વાણની એ પળે આપણા પરમાત્માને સધિયારો આપી શક્યા હોત ખરા વિદાય લેતા શ્રી કૃષ્ણને આપણે જોઈ શક્યા હોત ખરા અંતિમ પળે પણ એ જ તેજ સમાન વદનને આપણે સ્વસ્થતા ગુમાવ્યા વગર નિરખી શક્યા હોત ખરા પોતાની પાણીમાં તીર મારનાર એ પારધીને પ્રેમથી માફ કરી અભય અર્પતા કૃષ્ણ સામે આપણને પ્રશ્નાર્થો ન થયા હોત પોતાની નિયતિને ખુલ્લા દિલે આવકારનાર એ ઈશ્વરની દિવ્ય વિદાયને બાલકા તીર્થ પરથી આપણે અલવિદા કહી શક્યા હોત ખરા આપણને તો આપણો ભગવાન પણ આપણી મરજી મુજબનો જોઈએ છીએ આપણી કલ્પનાને એ સેજ ખોટી પાડે ત્યાં તો આપણે નારાજ થઈ જઈએ છીએ કોઈ સુધારા પ્રિય સંત ગદા લઈને હનુમાનજીના હાથમાં વીણા મૂકે તોય આપણા નાકનું ટીચકું ચડી જાય છે આ કૃષ્ણ તો જૈન ગુરુઓનો પણ ગુરુ છે જૈન ફકીરોમાં એક કોડ છે જીસે સબ કહી હોના હૈ ઉસે કહી નહીં હોના હે કૃષ્ણ એ ચોઇસલેસ શૂન્યતાનું અસ્તિત્વ છે અને આપણો ફૂલ ઓફ ચોઇસલેસ જીવ છીએ જે શૂન્ય હોય છે તે પૂર્ણ હોય છે અને શૂન્ય થવું આપણને ગમતું નથી આપણે તો શૂન્યમાંથી સર્જન કરવાનો અહમ ભેગો લઈને જીવીએ છીએ એટલે જન્માષ્ટમીના દિવસે નિર્વાણનો વિચાર કેમ કરી શકીએ જન્મને જ શુભ ગણી પેંડા વેંચનારા મૃત્યુને મંગળ કેમ સ્વીકારી શકીએ તેથી તો પ્રતિવર્ષ શ્રીરામ શ્રી કૃષ્ણ શ્રી હનુમાનજી શ્રી યશુના જન્મદિનની ઉજવણી આપણે કરીએ છીએ ને જીવને એનો સ્વભાવ ને કૃષ્ણને એનો સર્વભાવ મુબારકવો